મોંઘવારીના કારણે ખૂબ જ ઘટી રહ્યું છે જેના કારણે તમામ સમાજના લોકો ચિંતાતુર બન્યા છે અને આવનાર પેઢીના ભવિષ્ય અંધકારમય બની જવાની ભીતિ હવે તમામ સમાજને દેખાઈ રહી છે જેના કારણે દરેક સમાજમાં શિક્ષણ સ્તર ખૂબ જ ચિંતામય જોવા મળી રહ્યું છે ત્યારે હાલના મોંઘવારીના યુગમાં દરેક સમાજના લોકો પોતાના બાળકોને ભવિષ્યને ધ્યાને લઈ શિક્ષણ પર વધુ ધ્યાન પ્રકાશિત કરી અને શિક્ષણ નું સ્તર ઊંચા લેવલમાં અપગ્રેડેશન થાય જેના અનુસંધાન માં દરેક સમાજના લોકો હવે ખોટા ખર્ચા ને લેટ ગો કરી પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાને રાખે શિક્ષણ માટે સદુપયોગ નીવડે એ ધ્યેય સાથે દરેક સમાજ ખોટા ખર્ચાઓ બંધ કરી સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે અને ખોટા ખર્ચ કરવામાંથી બચત કરેલ પૈસા પોતાના બાળકના શિક્ષણ પાછળ ઉપયોગ કરવાની નીતિ અપનાવી રહ્યા છે ત્યારે કરજણ તાલુકાના કલ્લા ગામે ફેઝ યંગ સર્કલ અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજિત દસમો લગ્નોત્સવ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજ રોજ યોજવામાં આવેલ દસમો સમૂહ લગ્નોત્સવમાં મુસ્લિમ સમાજના એસી યુગલોએ તેમજ નવા જીવનની શરૂઆત કરી હતી અને મુસ્લિમ સમાજના અને હાલ મુંબઈના દાતા હારૂણભાઈ ચુનાવાડા તરફથી દરેક યુગલને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સ્વરૂપે અર્પણ કરી હતી આજ રોજ યોજવામાં આવેલ સમૂહ લગ્નોત્સવ સમારંભમાં ઉપસ્થિત સૈયદ વાજેદ અલી બાબા સાહેબે જણાવ્યું હતું કે આજના સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે ત્યારે સમાજના દરેક વ્યક્તિ પોતાના બાળકોને સુશિક્ષિત બનાવીને વિકાસના કામોમાં સહભાગી બનાવવા માટે અનુરોધ કર્યો હતો અને ખોટા ખર્ચા બંધ કરીને સમાજના દરેક વ્યક્તિ પોતાના બાળકોને સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માટે આહવાન કર્યું હતું કાર્યક્રમના અંતે સૈયદ વાજેદ અલી બાવા તથા સૈયદ મુસ્તાક અલી બાવા દ્વારા સમૂહ લગ્નોત્સવમાં મેળામાં ભાગ લેનાર એસ યુગલોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા લોકો સમાજ સમાજને કોમ કોમને વહેંચવાનું જે જે પ્રયત્ન કરી રહ્યા છે એની સામે એમનો આ મોહબ્બતનો આંદોલન પ્રેમનો આંદોલન પ્યારનો આંદોલન એ ખરેખર આ સમાજને જોડીને રહેશે એવી મને મને આત્મવિશ્વાસ છે અને એમના દ્વારા જે શૈક્ષણિક અને સામાજિક અને જે આર્થિક રીતે ગરીબ લોકોને સમૃદ્ધ કરવાની જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની સાથે અમે છે સાથે રહીશું અને આ તમામ પ્રવૃત્તિઓ ખૂબ જ સરાહનીય ખૂબ જ ઉદાહરણરૂપ છે અને આ દેશનું જે ખરેખર જે ગંગાજનના જમના તહેબનો આ દેશ છે તેનું એક ઉદાહરણ જોવું હોય તો કલ્લા શરીફ આવવું પડે અને એવું મારું માનવું છે અને હું ખૂબ આનંદિત છું આજે આટલા મોટા પ્રસંગે મને અહીંયા બોલાવી સન્માનિત કર્યું એ બદલ બે ચેરિટેબલ પ્રશ્નો અને મુસ્તાક અલી બાવાનો વાહિદ અલી બાવાનો હું ખૂબ આભારી છું જય હિન્દ જય ભારત કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જહીર ખત્રી અતરવાલા ડભોઈ